નમસ્કાર દર્શકો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચૂંટણીના આડે ફક્ત એક રાતનો ફાંસલો, અને એટલા માટે જ ટ્રેડિશનલ વેમાં નોર્મલી રાજકારણીઓ અને દરેક એમની સાથે જે સંકળાયેલા કાર્યકર્તાઓ એ આ રાતને કતલની રાત કહે છે. કતલની રાત એ શબ્દ વપરાય છે કે બિલકુલ રસાકસી ભરી રાત, કારણ કે કોઈ પણ જે પરીક્ષાર્થી હોય, કોઈ પણ કેન્ડિડેટ હોય છે, એનું જ્યારે એક્ઝામ હોય છે, આગલો દિવસ હોય છે, અજંપા ભર્યો પાસ થતો હોય છે. રાજકીય પક્ષ કે જેમાં રાજકીય પક્ષ અને ઉમેદવારનું ભાવિ 5 વર્ષ માટે જ્યારે ઈવીએમમાં કેદ થવાનું છે, તો સ્વાભાવિક છે કે સતત 5 વર્ષ સુધી તેઓ જે પ્રજાની વચ્ચે રહ્યા અને ચૂંટણી જાહેર થયા બાદ જે દિવસો હોય છે, એ દિવસો દરમિયાન ગલીએ ગલીએ ઘૂમીને મતદાન માટે જે પ્રચાર કર્યો હોય છે, એ પ્રચારમાં શું આવશે, આવતીકાલે મતદારો કેટલી સંખ્યામાં બહાર નીકળશે, અમારી તરફેણના મતદારો વધુ નીકળે એના માટેના પ્રયાસો દરેકે દરેક પોલિટિકલ પાર્ટીઝ કરતી હોય છે, અને આગલી રાતે એટલે કે કતલની રાતે શું આયોજન થતું હોય છે, તેની વાત કરવા માટે આજે અમારી પાસે બે ખૂબ જ અનુભવી, રાજકારણના અનુભવી કહી શકાય એવા બે ગેસ્ટ હાજર છે, હેમાંગ રાવલ અને યજ્ઞેશ દવે. હેમાંગભાઈ કે જેઓ મીડિયા કન્વીનર છે પ્રદેશના કોંગ્રેસના, અને યજ્ઞેશભાઈ પ્રદેશ મીડિયા કન્વીનર બીજેપીના. આપ બંનેનું સ્વાગત છે. હેમાંગભાઈ, યજ્ઞેશભાઈ, સૌથી પહેલા તો ઉત્સાહ કેટલો, રોમાંચ કેટલો, અને વિશેષ આયોજન યજ્ઞેશભાઈ આપનાથી શરૂ કરીએ. કેટલો ઉત્સાહ ને કેટલો ઉમંગ, કેટલો રોમાંચ? પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે 2022 ની ચૂંટણીમાં જે દિવસે મતદાન હતું, મતદાનના આગલા દિવસે આપણે આ જ પેનલ સાથે આપણા ત્યાં ભેગા થયા હતા સીટીપીએલમાં જ, અને આજે ફરીથી લોકસભાની ચૂંટણીમાં પણ આગલા દિવસે ભેગા થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સાહ અને રોમાંચ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે, અને ભારતીય જનતા પાર્ટીના જે અમારા પેજ સમિતિના પ્રમુખો, પેજ સમિતિના કાર્યકર્તાઓ, એ તમામ જે મહેનત કરી રહ્યા છે એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ. અને ભારતીય જનતા પાર્ટી આજે જે પણ કઈ પક્ષ છે એ કાર્યકર્તાઓને લીધે પક્ષ છે, આદરણીય નરેન્દ્રભાઈ પણ કહે છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પણ કહે છે. પણ જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે, તો ચૂંટણી એક એવો માહોલ હોય છે કે જેની અંદર ઉત્સાહ અને આનંદ હોય છે, અને એમાં જો આપણે ભારતીય જનતા પાર્ટીની તરફેણની અંદર જેવું વાતાવરણ છે એ વાતાવરણ જોતા, અને વડાપ્રધાન જે પ્રમાણે 2 દિવસથી અહીંયા મુલાકાત લઈ ગયા, અને 2 દિવસ વડાપ્રધાનની મુલાકાત બાદ જે કાર્યકર્તાની અંદર ઉત્સાહ વધ્યો, એ જોતા મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા આવતીકાલના મતદાન માટે ઉત્સાહિત છે, મતદાન કરવા માટે અને કરાવવા માટે. હેમાંગભાઈ, બિલકુલ આ જ વાત આપણી પાસે જાણવી છે, કેટલો ઉત્સાહ ને કેટલો રોમાંચ છે, કારણ કે કોંગ્રેસ ને તો આ વખતે બિલકુલ ઓપનિંગ માટેની જે તૈયારી કરી છે, 26 માંથી 26 બે ટકી નથી આવી, પરંતુ આ વખતે જે પ્રમાણે આમ આદમી પાર્ટીને 2 સીટ 1 સીટ જતી રહી છે, પરંતુ 25 સીટો ઉપર જે પ્રમાણે મુકાબલો છે, એ મુકાબલાની અંદર કેટલો ઉત્સાહ કેટલો રોમાંચ? હેમાંગભાઈ, આપનો ઓડિયો નથી આવતો. હેમાંગભાઈ, આપનો ઓડિયો તો જે પ્રમાણે વાત કરી રહ્યા છે આપણે, કતલની રાત, આવતીકાલે મતદાન છે, અને ઉત્સાહ કેટલો છે, રોમાંચ કેટલો છે, વિશેષ આયોજનો કેવા કર્યા છે પોલિટિકલ પાર્ટી, ચર્ચા આજે આપણે કરવાની છે. પરંતુ જે છેલ્લા 4 દિવસમાં જે ઝંઝાવાતી પ્રચાર પ્રદેશ લેવલના નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓ જે પ્રમાણે ગુજરાતની અંદર છે, એના કારણે એક માહોલ આખો બન્યો છે. પોલિટિકલ પાર્ટી ચિંતામાં છે કે ગરમીનું પ્રમાણ જે પ્રમાણે હવામાન ખાતાએ આગાહી કરી છે, ગરમી ખૂબ જ રહે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે પણ પોતપોતાની રીતે એટલા બધા સારા પ્રયાસો કર્યા છે કે જેના કારણે એક પણ મતદાન વગર એ વિમુખ ના રહે, એના માટેના પ્રયાસો એ લોકોએ પણ કર્યા છે. તે લોકોએ મતદાન મથક જેટલા પણ છે શેડ્સ મૂક્યા છે, ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે, દિવ્યાંગો સારી રીતે મતદાન કરી શકે તેના માટે રેમ્પની પણ વ્યવસ્થાઓ જે તે મતદાન મથકમાં કરવામાં આવી છે. અપીલ બંને પક્ષો અપીલ કરવામાં આવી છે. હેમાંગભાઈ, હવે આપનો અવાજ આવી રહ્યો છે. જી હેમાંગભાઈ, સેમ વાત જે પ્રમાણે યજ્ઞેશભાઈ વાત કરી, કેટલો ઉત્સાહ કેટલો રોમાંચ છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓમાં અને મતદારોમાં?
પરંતુ રાજકીય પક્ષો છેલ્લા દિવસે શું કરે છે અથવા કયા પ્રકારના આયોજન કરે છે તે બાબતનું આપણે જયારે સરસ મજાની ડિબેટ પેનલની અંદર ડિસ્કશન કરવા માટે દિવસ એટલે કે આજ સુધીનો આજના રાતના 12 વાગ્યા સુધીનો દિવસ જે છે એ દિવસે એનો બીજો તબક્કો છે જેમાં ઉમેદવાર પોતે ઘેર ઘેર પ્રચાર કરે. હવે ગઈકાલથી પ્રચાર આ સવારથી બંધ થઈ ગયો તો હવે આપણે આઠો આઠ પ્રચાર કરવો પડે, કોઈ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ ના કરી શકે, ઝંડા પતાકા ના લગાવી શકે. અને જે ત્રીજો તબક્કો છે આવતીકાલનો જે સૌથી મહત્વનો તબક્કો છે મતદાનનો દિવસ, રાજકીય માટે હકીકત પહેલા બે કરતા આવતીકાલનો દિવસ છે, મતદાનનો દિવસ છે, ખૂબ જ અગત્યનો હોય છે. અને એના માટે જે રાજકીય પક્ષોના સેનાપતિ કહેવાય, જે સેનાપતિ છે એના બુથ ગુજરાત એની સત્તા જોવા જઈએ ને દિવાનભાઈ, તો ઉમેદવારને જેટલી સત્તા છે એના કરતા પણ વધારે પર્ટિક્યુલર બુથમાં એમની સત્તા હોય છે. તો આજનો દિવસ જે છે એ અમારા પક્ષ તરફથી અમારા બુથ એજન્ટોને અમે કીટ વિતરણ કરીશું, કઈ રીતે મોક નામનું જે ટેસ્ટિંગ છે એ જોવું, કીટ કઈ રીતે ચેક કરવું, વીવીપેટની સાથે કંટ્રોલ યુનિટ છે 10 મીટરના વાયરથી જોડાયેલું છે, બેલેટ યુનિટ છે, બેલેટ યુનિટને કઈ રીતે મૂકવું, મતદાન કુકી બનાવેલી છે તો પાછળના ભાગમાં કોઈ બારી ખુલ્લી તો નથી ને જ્યાંથી ભારતીય જનતા પક્ષના કોઈ વ્યક્તિ કેસરી ફેસ પહેરીને એમને કોઈ પણ રીતે પ્રભાવિત મારી બંધ કરાવી અંધ અપંગ અથવા તો બાકીના જે 7 વાગે મતદાન ચાલુ થાય મહિલા સગર્ભા મહિલા એ લોકોને પ્રેમથી લાઈન મિલાવી દે એ બહુ શાર્પ હોય અને બિલકુલ તરત જ નજરે આવે એટલે તાત્કાલિકપણે એમને જે સત્તામાં આપવામાં આવી છે ઉપયોગ કરે
વોટિંગ એજન્ટની આખું આયોજન શું હોય છે અને ખાસ કરીને મતદારોને મતમથક સુધી લાવવાની આયોજન એ ભારતીય જનતા પાર્ટીનું કેવું હોય છે કાર્યકરો જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે મતદાન મથકમાં વ્યક્તિઓ લાવવા માટેના, તે એ દરેક તમે જોવા જાવ તો દરેક પેજ ઉપર ભારતીય જનતા પાર્ટીના પાંચ પાંચ પેજ સમિતિના સભ્યો છે, પાંચ પેજનો એક પેજ પ્રમુખ, એક પેજ ની અંદર 7-8 પરિવારો રહેતા હોય છે, 7-8 પરિવાર પૈકી એક પરિવાર એવો છે અને પાંચ પરિવાર એવા છે કે જેમાં એક એક સભ્ય ભારતીય જનતા પાર્ટીનો કોઈ સમિતિનો સભ્ય બનેલો છે. દર 8 પરિવાર 9 પરિવારે એક પરિવાર સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે એવું સ્પષ્ટ થઈ શકે. અને અમે એ પ્રમાણેનું આયોજન કરીએ છીએ, એ લોકોના બધાના ફોન નંબર બધું જ અમારી પાસે છે. અમે માત્ર મતદાનના દિવસે એમનો સંપર્ક કરીએ છીએ એવું નથી, એમની મેરેજ એનિવર્સરી હોય, એમની બર્થ ડેટ હોય, નાની મોટી કોઈ પાર્ટીની ત્યાં મીટિંગ હોય, દરેક વખતે એમને ફોન કરી મેસેજ કરી અને એમને ત્યાં આમંત્રણ આપીએ છીએ. સાથે સાથે સરકારી યોજના હોય, જેમ કે હમણાં નવી યોજના જાહેર થવાની છે કે જે 70 વર્ષની ઉપરના છે એ તમામ લોકોને આયુષ્માન કાર્ડ મળશે. એટલે કે જે આયુષ્માન કાર્ડની યોજના હતી એમાં 70 વર્ષથી ઉપરના લોકોને આવકની મર્યાદા ગયા વગર તમામને મળશે. તો અમે એના માટે તમામ લોકો જેટલા 70 વર્ષથી ઉપરના હતા એ તમામ લોકોની જવાબદારી અમારા ભેજ સમિતિના સભ્યોને સોંપી અને એમાંથી જે લોકો એની જોડે આયુષ્માન કાર્ડ નહોતા એને ફોર્મ ભરવાની કામગીરી પણ અમે શરૂ કરી અને લિસ્ટ બનાવવાની રજીસ્ટ્રેશન કરવાની કામગીરી અમે શરૂ કરી. સાથે સાથે 85 વર્ષથી ઉપરના એવા મતદારો હતા કે જેના માટે કાયદો એવું કહે છે કે જે લોકો મતદાન ન કરી શકે એ લોકો મતદાન મથકે ન જઈ શકે એ લોકોને બીએલઓ એમના ઘરે જઈ અને એમના વોટ લેતા હોય છે અને એ બેલેટથી વોટ લેતા હોય છે. અને એ માટે અમે પણ ચૂંટણી શરૂ થઈ અને ચૂંટણી પ્રક્રિયા હજુ નોટિફિકેશન આવ્યું એ નોટિફિકેશન પછી તરત જ અમે એની કામગીરી શરૂ કરી. અને જે લોકો એવું અને બધાના કોલ સેન્ટર પરથી કોલ કરવામાં આવ્યા પછી લોકો એવું કહેતા હતા કે અમે મતદાન મથકમાં જઈશું એ સિવાય આજે નથી જઈ શકતા. એમના લિસ્ટ એકત્ર કરી અમારા જે બુથ ઇન્ચાર્જ હતા કે બુથ ઇન્ચાર્જ જે અને અમારા જે શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ આ તમામ વ્યક્તિઓ એ 85 વર્ષથી ઉપરના લોકોના નામ અમે રજીસ્ટર્ડ કરાયા અમને બીએલઓ સાથે અને બીએલઓ જોડે ફોલોઅપ લઈ અને એમાંથી કેટલા લોકોના મતદાન થયા. હું તમને દેવાંગભાઈ કહીશ તો આ વખતે નવાઈ લાગશે કે જે 85 વર્ષથી ઉપરના મતદારો હતા એ જે મતદાન મથકે જવાની તૈયારી બતાવી અને એ સિવાયના જે નથી તૈયારી બતાવી હતા એનું 64.5% ને લગભગ 65% જેટલું વોટિંગ અત્યારે પૂર્ણ થઈ ગયું. કોર્પોરેશનની આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે છે, હજી પણ કેમ રાજકીય પક્ષોએ પેલા કઈ મતદાર યાદીમાં કયું નામ છે અને એ મતદાર યાદીનું મતદાન મથક આ જગ્યાએ છે, મને લાગે આ બધા મશક્કત બંને પોલિટિકલ પાર્ટીઝ એટલે કે દરેક પોલિટિકલ પાર્ટીઝના કરવી પડતી હોય છે. થોડા દૂર એક ટેબલ મૂકવું પડે છે, ત્યાં મતદાર આવે છે અને પોતે કહે છે કે મારું જરા જોઈ આપો ને. આ એક મતદારોની જાગૃતતા અને કાં તો પોલિટિકલ પાર્ટીઝ એ રેગ્યુલર પહેલેથી જે તે મતદાર સુધી પહોંચી જાય એમને જાગૃતિ અપાય, કારણ કે બીજા બધા જ બાબતનો પ્રચાર કરીએ છીએ. આ એક મને લાગે છે દર વખતે આ પ્રોબ્લેમ થાય છે કે નામ અમારું ગઈ વખતે અહીંયા હતું, આ વખતે અહીંયા થઈ ગયું છે, અમારું નામ તો આવ્યું જ નથી. આ જાગૃતતા માટે રાજકીય પક્ષો પણ કેટલા સતર્ક હોવા જોઈએ. પહેલા યજ્ઞેશજી આપ. દેવાંગભાઈ, મતદાર યાદી સુરક્ષાના કારણો દર વખતે તમારો સિરિયલ નંબર બદલાઈ જતો હોય છે. દર 6 મહિને જયારે મતદાર આપણે ત્યારે તમારો જે સિરિયલ નંબર હોય એ સિરિયલ નંબર આ વખતે તમારા 31 નંબરના બુથમાં 252 નંબર હોય તો આવતી વખતે જયારે મતદાન મથકને અને આ મતદાન મથકને મર્જ કરવામાં આવતું હોય આ એક કારણ છે. બીજું કારણ એક એવું છે મતદાન મથકોની બાબતમાં કે
ની અંદર કોઈ પણ બીજા પ્રશ્નો ઉપસ્થિત થયા, જેવા કે એ સ્કૂલ કોઈ મતદાન મથક તરીકે આ વખતે 49,000 ઉપરાંત બુથ થયા છે, એટલે બુથોની સંખ્યા ઘટી. બુથોની સંખ્યા એટલા માટે ઘટી કે જે ઓછા ઓછા હતા 600-600 અને 500-500 એવા બુથ હતા, એને 1,000 એને મર્જ કરી દીધા. મતદારો જે છે ચોક્કસ મતદારો જે હતા એ મતદારો અત્યારે આપણા 5 કરોડ મતદારો છે, તો 5 કરોડ મતદારો નો મતલબ કે એવરેજ 1,000 બુથે 1 મતદાર હોવો જોઈએ, બરોબર. તો એ પ્રમાણે આપણે 1,100 કે 1,000 ની મર્યાદા નક્કી કરી અને એ કર્યું એટલે મર્જ કર્યા. જે બુથની સંખ્યા ઘટી અને 1,000 બુથ ઘટ્યા એટલે એટલી સરકારી મશીનરી ઘટે, એટલી સરકારી મશીનરીનો ઉપયોગ ઘટે, એટલો ખર્ચ ચૂંટણી પંચ નો ઓછો થાય, આ બધી જ વસ્તુ થાય છે. એના કારણે શું બુથ બદલાતા હોય, એટલે એની જાગૃતતા માટે રાજકીય પક્ષો પોતે પહેલા મતદારયાદી એમને મેળવી લેતા હોય છે ચૂંટણી કલેક્ટર ઓફિસ માંથી, અને પછી એ મતદારો જાગૃત કરતા હોય તમારે ક્યાં જવાનું છે, કયા બુથ માં જવાનું છે, તમારા સીરિયલ નંબર આવે. હેમાંગભાઈ એક બીજી વાત જાણવી છે, કારણ કે આજે તમે નરોલી આપ બંને બેઠા છો, તરત જ આ શું બોલે એટલે તરત મારે જવાબ આપી જ દેવો છે એ વિચારતા હશો, પરંતુ આજે નહીં, આજે નહીં, આજે શાંતિથી એ સિસ્ટમ ની વાત કરીએ છે. એક આપ બંનેને એક મારે એક પૂછવું છે, ને મને લાગે છે કે રાજકીય બિલકુલ જે જોડાયેલા છે વર્ષોથી ચૂંટણી સાથે, એ લોકો જોતા હશે કે કાર્યકર્તાઓમાં એક વર્ગ હોય છે, એક વર્ગ એવો સ્પેસિફિક છે કે જે તમને સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન નહીં દેખાય, પરંતુ ઇલેક્શનની આગલી રાત્રે એ કાર્યાલય પર આવી જશે અને વર્ષોથી એનો પોતાનો અધિકાર છે પોલિંગ એજન્ટ તરીકેનો કે દર વર્ષે હું અહીંયા બેસું છું એટલે મારે બેસવું જ છે. આવા પણ એક કમિટેડ કાર્યકર્તા હોય છે કે જે લોકો ફક્ત આગલી રાતે આવે છે, એમની પાસે કોઈ અપેક્ષા નથી હોતી એમને પોલિટિકલ પાર્ટીઝ પાસે. આવા કમિટેડ મને લાગે છે કે મતદારો કાર્યકર્તાઓ એ દરેક પાર્ટી પાસે હોય છે. હેમાંગભાઈ આપનો અનુભવ શું કહે છે આવા કમિટેડ કાર્યકર્તાઓનો? બિલકુલ હોય છે, અને પરંતુ ખાસ કરીને જયારે બુથ એજન્ટ નીમવાના હોય ને, એ બુથ એજન્ટ ની અંદર એ પ્રક્રિયા થોડા દિવસો પહેલાથી નહીં, પરંતુ જેવું ઉમેદવારનું નામાંકન થઈ જાય ને ત્યારથી એની પ્રક્રિયા કરવી પડતી હોય છે. એનું કારણ એ છે કે તમારું જે બુથ છે, યજ્ઞેશભાઈએ કીધું બિલકુલ સાચી વાત છે, જે બુથ છે એ 600 થી લઈને 1200 સુધી વ્યક્તિઓ, વધારે 1201 પણ થાય તો એ બુથ જે છે એને સ્પ્લિટ થઈને 52 અ અને 52 બ અને 52 ક એ પ્રમાણે કરી દેવામાં આવે. 600 થી ઓછા મત તો એને જૂનામાં કોઈકમાં એને મર્જ કરવામાં આવે, બિલકુલ સાચી વાત છે. પણ બુથ એજન્ટ જે છે ને એ હકીકતમાં ઉમેદવારનો સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોય છે, અને આ જે સૌથી વિશ્વાસુ વ્યક્તિ હોય છે એ જે વ્યક્તિ છે એને છેલ્લા દિવસે પસંદ કરવામાં નથી આવતો. એના માટે એક લાંબી પ્રક્રિયા હોય છે, એનો ડેટા કલેક્ટ કરેલો હોય, એનું આધાર કાર્ડ એનું કલેક્ટ કરેલું હોય, એનો ફોટો આઈડી લીધેલું હોય, એનું આઈડી જે છે એ મતદાર યાદીમાં છે કે નહીં એની તપાસ થયેલી હોય, એ પોતે જે વોટર્સ અથવા તો એ જે બુથનો વોટર્સ હોય, પહેલા તો એવું હતું કે એ જ બુથની અંદર એને આપણે આપવું પડતું હતું કે ભાઈ 612 નંબરના બુથમાં એ જે વોટર્સ છે એને ત્યાં જ બેસાડવો પડતો હતો, હવે એ બુથની આજુબાજુ પણ આપણે બેસાડીએ છીએ. તો જયારે આ આપણે બેસાડતા હોઈએ ત્યારે સૌથી વધારે મહત્વની વાત એ હોય છે કે એની વિશ્વસનીયતા હોવી જોઈએ, અને એ પણ નજીકના એની આજુબાજુનું બૂથ છે એ પણ એનું નજીક હોવું જોઈએ. જો એનું નજીક બૂથ હશે તો જ એ ત્યાં મને લાગે છે કે એ પોતે એનો વોટ આપી શકશે. આ સિવાય અમે એને જે બૂથમાં બેસાડવાનું હોય છે એ સિવાય બૂથની બહાર જે લોકો હોય છે એ બૂથની બહાર બેસનારા લોકો છે એમાં અમે આ જે ઉત્સાહી કાર્યકર્તાઓ છે એમને અમે ગોઠવતો હોઈએ છીએ, પરંતુ બુથની અંદર જે છે એમાં તો ઉમેદવાર હોય અથવા તો ઉમેદવારનો અધિકૃત ચૂંટણી એજન્ટ હોય એનું પોતાનું સહી વાળું ફોર્મ નંબર 10 જે એને અધિકારીતા આપે છે અથવા તો એને અધિકાર પત્ર આપે છે એ લઈને એને જવાનું હોય છે, અને એ જે અધિકાર પત્ર છે એ પહેલેથી અમે સાઈન કરેલું હોય છે, એને કીટમાં આપી દીધેલું હોય છે, અને આવતીકાલે સવારે 5:30 અધિકાર પત્ર આપીને પોતાની આઈડેન્ટિટી કાર્ડ ત્યાંથી મેળવી લેશે. વોટ ચેલેન્જ કરવાની સૂચના પણ હોય છે કે આવું આવું દેખાય તો વોટ ચેલેન્જ કરવો, એ કયા કયા મુદ્દા હોય છે હું યજ્ઞેશભાઈ પાસે પણ જાણવા માંગીશ. અને એક બહુ સૌથી મોટી છે ને એ રેગ્યુલર જોવા મળતી હોય છે કે જો આ ખેસ પહેરીને આવ્યો છે અંદર, આ બિલ્લો પહેરીને આવ્યો છે.
આવી નાની નાની નોકઝોક લગભગ મેક્સિમમ બૂથો પર જોવા મળતી હોય છે. કઈ કઈ સૂચના ખાસ બૂથ એજન્ટ આપતા હોય છે? દેવનભાઈ આપને યાદનેશભાઈ ને, ઓકે દેવનભાઈ, બૂથ એજન્ટો જે હોય છે મતદાન મથક ની બહાર જે એનો પટ્ટો લગાવેલો હોય છે, જે મર્યાદા બાંધેલી હોય છે, મર્યાદા ની અંદર ક્યાંય લઈ જવાની નથી હોતી. અને ધ્યાન એ મતદાન એજન્ટે રાખવાનું હોતું નથી. મતદાન એજન્ટો મતદાન મથક ની અંદર બેસે, કાર્યકર્તાઓ મતદાન મથક ની બહાર બેસાડ્યા હોય છે, જે પટ્ટા ની આગળ બેસાડેલા હોય છે, એ કાર્યકર્તાઓ ધ્યાન રાખતા હોય છે. અને ખાસ કરીને આમાં દેવનભાઈ કોમન છે કે ભારતીય જનતા પાર્ટી ના બેઠા હોય તો એ ધ્યાન રાખતા હોય, આપણે કોંગ્રેસ સમજાઈ જઈએ તો એ શાળાના રૂમ જે છે આખો પવિત્ર જગ્યા છે, અને મતદાન કુટીર છે. ત્યાં મતદાન ચાલુ થાય પછી કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ ના શકે, સિવાય કે મતદાતા. અધિકારી પોતે પણ ના જઈ શકે તો અમે કહીએ છીએ કે અમારા એજન્ટને તમારા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. બીજા નંબરે માન્ય રાષ્ટ્રીય પક્ષના જે બુથ એજન્ટ હોય એને સૌથી પહેલા બેસવાનું હોય, એટલે કે અપક્ષ ઉમેદવારોનો બુથ એજન્ટ જો પહેલા આવી ગયો હોય તો ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ માન્ય રાષ્ટ્રીય પક્ષનો બુથ એજન્ટ કહી શકે એને, પોલિંગ એજન્ટ, કે ભાઈ અહીંયા અમારે પહેલા બેસવાનું છે. વાત દેવાંગભાઈ તમે કરી કે અંદર બુથ ની અંદર, પેલા તો મારે નોન પોલિટિકલ વાત છે પણ એક સરસ મજાની વાત કહું. યજ્ઞેશભાઈએ કીધું કે કોઈ પણ પ્રકારનો સિમ્બોલ લઈને કોઈ બુથમાં જઈ ના શકે. આપણે 10-15 વર્ષ પહેલા નરેન્દ્રભાઈ મોદીને બુથ ની બહાર સરસ મજાનો કમળનો સિમ્બોલ સાથે જોયા હતા, અને એમણે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું, એ વાત આપણને અત્યારે યાદ કરવી. પરંતુ જે વાત આપણે કરીએ છીએ અત્યારે, તો અત્યારે હાલની પરિસ્થિતિની અંદર બુથ ની અંદર કોઈ પણ વ્યક્તિ ફાયર આર્મ્સ લઈને ના જઈ શકે, ચાહે તે ગૃહમંત્રી હોય તો એમના પણ કોઈ પણ પ્રકારના એમના સિક્યુરિટી ગાર્ડ્સ છે અંદર ફાયર આર્મ્સ લઈને ના આવી શકે. કોઈ પોલીસ અધિકારી કે પોલીસ પણ જો ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર એમને બોલાવે નહીં ત્યાં સુધી અંદર ના આવી શકે. આજે ગુજરાત GTPL ન્યૂઝના માધ્યમથી હું એક સરસ વાત કરું કે બહાર બે પ્રકારની લાઈન હશે, એક મહિલાની લાઈન હશે અને એક પુરુષની લાઈન હશે. તો આની અંદર આટલા લોકોને પહેલા આવવાનો અધિકાર છે, અંધ, અપંગ, 60 વર્ષથી ઉપરના એટલે સિનિયર સિટીઝન, સગર્ભા મહિલા, અને જે મહિલા પોતાના બાળકને લઈને સાથે આવેલી છે, આટલા લોકોને લાઈનમાં ઉભા રહેવાનું નથી. આપના માધ્યમથી એ સ્પષ્ટ કરું છું. એટલે ઘણી વાર આવા લોકો મેં જોયું હોય છે કે બાળકને લઈને આવેલી મહિલા 1.5 કલાક લાઈનમાં ઉભા રહેતા હોય છે, તો એમને ઉભા રહેવાની જરૂર નથી. સિનિયર સિટીઝન, સમય ઓછો છે. છેલ્લી એક વાત આપ બંને પાસે જાણવી છે. બંને પક્ષ પાસે સુરત લોકસભાના કાર્યકર્તાઓ અત્યારે ફ્રી છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાના છો, કઈ કઈ જગ્યાએ કરવાના છો, જવાબદારી માટે ને મતદાન માટે? હેમાંગભાઈ સૌથી પહેલા, પછી યજ્ઞેશભાઈ.
અમારા સુરત લોકસભાના જે કાર્યકર્તાઓ છે એમાં મોટા ભાગના અત્યારે સુરતની બાજુવાળી સીટ છે નવસારી અને વલસાડ સુધી, ત્યાં સુધી પણ અમારા કાર્યકર્તાઓ જતા રહ્યા છે. અસલમભાઈ સાયકલવાલાથી માંડીને આખી અમારી ટીમ છે સુરતની અંદર, બાકીના જે છે રાયકાભાઈથી માંડીને હસમુખભાઈ દેસાઈથી માંડીને દરેકે દરેક પોતાની ટીમ લઈને આજુબાજુની જે કંઈ પણ વિધાનસભા એમને લાગતી વળગતી છે. મોટાભાગે એક લોકસભા છે એ સાત વિધાનસભાને સાંકળતું હોય છે. સુરત ના કાર્યકર્તાઓ નો ઉપયોગ કઈ રીતે કરશે આવતીકાલે મતદાન ના દિવસે? ભારતીય જનતા પાર્ટી માં સુરત ના કાર્યકર્તા હોય, નવસારી ના હોય, વલસાડ ના હોય, એ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ વધુમાં વધુ દેશના હિતમાં અને વિકાસ ને વિકસિત ભારત માટે તેમજ સનાતન ધર્મ ની જાળવણી માટે વધુમાં વધુ મતદાન થાય એની કાળજી લેતા હોય છે. તેવા તમે જે સવાલ પૂછવાનો ભૂલી ગયો છો, ગયા વખતે પણ ઓકે. પેલા યજ્ઞેશભાઈ આપ સિંગલ ડિજિટ. ભારતીય જનતા પાર્ટી ની ગુજરાતમાં તો 25 માંથી 25 છે, બાકીની સીટ છે તો આવવાની જ છે. ઓકે હેમાંગભાઈ, 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 નહીં મારી વાત ટાઈમ ઓછો છે. યજ્ઞેશભાઈ કોંગ્રેસ ની આ વખતે ગુજરાત ની અંદર ફરીથી એક વખત કોંગ્રેસ જે 2009 ની પરિસ્થિતિ છે એટલે કે ડબલ ડિજિટ થી ઉપર આ વખતે થેન્ક યુ સો મચ. તો આપી ચર્ચા હેમાંગભાઈ અને યજ્ઞેશભાઈ સાથે કતલની રાતની. આવતીકાલે મતદાન છે. ગુજરાત ન્યૂઝ આ બધાને અપીલ કરે છે કે મતદાન અવશ્ય કરો. ફરી મળીશું આવતીકાલે ચૂંટણીની અપડેટ સાથે. ત્યાં સુધી આપસો નમસ્કાર.